નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ભણશું ચેપ્ટર 2 બહુપદીઓ એની એક્સરસાઇઝ 2.1. એનો દાખલા નંબર 1 એમ કહે છે કે એક ચલવાળી બહુપદી શોધો. આ નીચે આપેલી છે, એમાંથી તમારે શોધવાની છે કે એક ચલ કયું છે, બરાબર, અને કઈ બહુપદીઓ એક ચલવાળી નથી એનું કારણ આપવાનું છે, બરાબર. તો સૌથી પહેલી રકમ જોઈએ આપણે, 4x² - 3x + 7. હવે જો આમાં ચલ કેટલા છે એ ચેક કરો, તો કે એક્સ અને એક્સ આખા સમીકરણમાં એક જ ચલ છે, ક્યાંય વાય ટી ઝેડ એક્સ સિવાય બીજું કાંઈ આવતું નથી, બરાબર છે. તો આને કેવી કહેવાય, તો કે આ બહુપદી છે એક ચલ બહુપદી, બરાબર છે. હવે જો y² - √2, આ બે છે એની સાથે એક ચલ નથી, આખા સમીકરણમાં કેટલા ચલ છે, એક જ y જ ચલ છે, બરાબર છે. તો આ એ શું થશે, તો કે એક ચલ બહુપદી થશે, બરાબર. હવે ત્રીજું છે ને એ થોડું વિચારવા જેવું છે, 3√t, બરાબર, √t√2. ઓકે, હવે જો આ ટી છે આખા સમીકરણમાં છે, બરાબર, કે ટી જ છે, બરાબર, ટી સિવાય કાંઈ નથી, એક ચલ સિવાય કાંઈ નથી. પણ આમાં પ્રશ્ન આવીને શું ઊભો રહ્યો, તો કે વર્ગમૂળની અંદર ટી છે, વર્ગમૂળની અંદર ટી એટલે શું થાય, ખબર, ટીની 1/2, આ વર્ગમૂળ છે ને એને તમે આવી રીતે લખી શકો, તો ટીની 1/2 એટલે આ કેવી ઘાત થઈ, તો કે પૂર્ણાંક નથી, કેવી ઘાત થઈ, તો કે અપૂર્ણાંક ઘાત થઈ. આપણે પેલા ચેપ્ટરમાં ભણી ગયા કેના છેદમાં પીના છેદમાં ક્યુ જેવું સ્વરૂપ આવ્યું આ, બરાબર છે. તો જ્યારે ક્યારેય પણ આપણે બહુપદીની વાત કરીએ ત્યારે વર્ગમૂળ કે ઘનમૂળ, બરાબર છે, એમાં ઘાત હોવી જોઈએ નહીં. તો આ શું થશે, તો કે આ બહુપદી થશે નહીં, એટલે આ બહુપદી છે નહીં. કારણ શું છે, તો કે ટીની આ વર્ગમૂળ એટલે શું થાય, ટીની 1/2, તો 1/2 છે અપૂર્ણાંક છે નહીં, બરાબર છે, સોરી અપૂર્ણાંક છે, પૂર્ણાંક નથી. એટલે ગમે ત્યારે બહુપદી હોય ત્યારે એની ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણાંક જ હોવી જોઈએ, બરાબર છે. હવે y + 2/y, હવે જો આ છેદમાં વાય છે ને એને હું -1 કરી શકું, અંશમાં લઈ જવા હોય તો છેદમાં વાય છે એ ચાલે નહીં. બહુપદી સીધી સાદી લાઇનમાં નેચરલ નંબર્સ એટલે યાદ કરો પ્રાકૃતિક સંખ્યામાંથી, બરાબર છે, ઘાત બધી કેમાંથી આવવી જોઈએ, તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી આવવી જોઈએ. તો આની ઘાત પણ પ્રાકૃતિક સંખ્યામાંથી આવતી નથી, એટલે પૂર્ણાંક છે નહીં, માઇનસમાં આવે છે તો એ ચાલે નહીં, બરાબર છે. તો આ એ બહુપદી છે નહીં. હવે જો આ બહુપદી છે 10x, y3 અને t50, બહુપદી છે, પણ ચલ કેટલા છે, જો આ એક્સ એ ચલ છે, વાય એ ચલ છે અને ટી એ ચલ છે, 3 ચલવાળી બહુપદી છે, બરાબર છે. બહુપદી છે એ સાચું, પણ આપણને શું પૂછેલું છે, એક ચલવાળી છે કે નહીં. તો આને કહેવાય કે એક ચલ બહુપદી નથી, બરાબર છે આટલી વાત. ઓકે, હવે તમને એમ કહે છે કે x² નો સહગુણક શોધો. ઓકે, હવે આ એક સમીકરણ છે અને એક ચલવાળું જ સમીકરણ છે. આમાં જોઈએ આપણે પદો કેટલા છે, તો કે 1, 2 અને 3 પદ છે, બરાબર છે, 1, 2 અને 3 પદ છે. ઓકે, આપણે શું ગોતવાનું છે, તો કે x² હોય ને એનો સહગુણક ગોતવાનો છે. સહગુણક એટલે શું, તો કે x² પાસે જવાનું, એની સાથે કોણ છે ચેક કરવાનું. તો જો આની સાથે કાંઈ નથી, કાંઈ ન હોય તો શું હોય, 1 હોય, તો આ x² નો સહગુણક શું થઈ જશે, 1 થઈ જશે, બરાબર છે આટલી વાત. હવે બીજી વાત, 2 - x² + x³, અહીંયા એક 3 ઘાતે છે ને 2 ઘાત છે, આપણે તો અત્યારે કોનું કામ છે, તો કે 2 ઘાતનું જ કામ છે, બરાબર છે. ઓકે, તો 2 ઘાત જોવાની, આનો સહગુણક, જો અહીંયા માઇનસ છે આગળ, તો આનો સહગુણક શું થશે, જે નિશાની હોય ને એ સાથે લેવી પડે. અહીંયા પ્લસ હતું ને એટલે પ્લસ લખીએ કે ના લખીએ કાંઈ ફેર ન પડે, પણ માઇનસ હોય ને તો માઇનસ મારે સાથે લખવું પડે. સપોઝ આવું હોત અહીંયા કે 2 - 3x² + x³,
બરાબર, તો આનો સહગુણક શું થાત? તો કે માઇનસ ત્રણ. આ મેં તમને ખાલી એક ઉદાહરણ આપ્યું, એક્સનો વર્ગ છે એનો સહગુણક શું થઈ જાત? તો કે માઇનસ ત્રણ થઈ જાત. બરાબર, અત્યારે જે દાખલો આપેલો છે એનો સહગુણક અહીંયા વન લખીએ કે ના લખીએ કાંઈ ફેર ન પડે, પણ નિશાની માઇનસની રાખવી પડે, એટલે આનો સહગુણક શું થઈ જાય? માઇનસ વન. હવે તમને એમાં પેલું છે એક્સ સ્ક્વેર અને એક્સ, એક્સ સ્ક્વેર હારે કોણ છે? તો કે પાઈના છેદમાં બે, તો આ એનો શું થઈ જશે? સહગુણક થઈ જશે. દાખલા નંબર ત્રણ તમને આપેલો છે, એમ કહે છે કે 35 ઘાતવાળું દ્વિપદીનું ઉદાહરણ અને 100 ઘાતવાળું એકપદીનું ઉદાહરણ. સૌથી પહેલો ક્વેશ્ચન શું છે તમને? કે 35 ઘાતવાળું કેટલા પદ? તો કે દ્વિપદ. બરાબર છે, 35 ઘાતવાળું દ્વિપદનું એક્ઝામ્પલ આપવાનું છે આપણે. ઓકે, તો આપણે આપીએ. દ્વિપદ એટલે શું થાય? તો કે બે જ પદ લેવાના, પદ આપેલું છે એટલે દ્વિ એટલે બે અને પદ એટલે બે પદ લેવાના. અને ઘાત કેટલી હોવી જોઈએ? તો કે 35 હોવી જોઈએ. કાંઈ વાંધો નહીં, આપણે એક્સ લઈ લઈએ, એક્સની કેટલી ઘાત કરીએ? તો કે 35 કરીએ. આ એક જ પદ થયું, આપણે કેટલા પદ લેવાના છે? તો કે બે પદ લેવાના છે. બરાબર છે, વત્તા 5. તમને મરજી પડે એવા સમીકરણ આમાં તમે બનાવી શકો. તમને ઈચ્છા થાય છે કે એક્સ નથી લેવું, મારે વાય લેવું છે, તો તમે વાય લઈ શકો. બરાબર છે, વાયની 35 ઘાત, આ વાય હારે સહગુણક 10 લગાવો હોય, તમને ઈચ્છા પડે એવો લગાવી શકો, 10 લગાવો હોય તો લગાવી શકાય. બરાબર, 10 વાયની 35 ઘાત વત્તા 7. બરાબર, તો આ બે જ પદ થયા અને ઘાત કેટલી થઈ ગઈ? 35 થઈ ગઈ. હજી તમને એવી ઈચ્છા થઈ કે અહીંયા વાયની 20 ઘાત લગાવી છે, તો તમે એવું એ કરી શકો. બરાબર, ઈચ્છા પડે એમ, પણ બે જ પદ હોવા જોઈએ અને મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? તો કે 35 હોવી જોઈએ. બરાબર, હવે 100 ઘાતવાળું એક પદીનું ઉદાહરણ આપવાનું છે. કોઈ પણ સમીકરણ લઈ લો, જો હું એમ કહું કે ટીની 100 ઘાત, બરાબર, તો આ એક પદ થઈ ગયું અને એક જ પદ છે, એટલે 100 ઘાતવાળું એક પદીનું સમીકરણ થઈ ગયું. અહીંયા શું આવી જાય? 5, 5 ટીની 100 ઘાત, તો આ એક ઉદાહરણ થઈ ગયું. હું બીજું ઉદાહરણ દઉં, એ બી વાળું દઈએ આપણે, એની 100 ઘાત, અહીંયા લખી નાખું હું 25. બરાબર, 25 એની 100 ઘાત, તો આ 100 ઘાતવાળું એક પદીનું ઉદાહરણ થઈ ગયું. બહુપદીની ઘાત જણાવો. બરાબર, હવે તમને એક વસ્તુ આપેલી છે, સમીકરણ આપેલું છે, બહુપદી આપેલી છે. પહેલાં એ ચેક કરો કે એક જ પદવાળી, સોરી, એક જ ચલવાળી છે. હા, એક જ ચલવાળી છે. બરાબર છે, આ એક ચલવાળી બહુપદીમાં સૌથી મોટી ઘાત ગોતવા જવાની. હમણાં આપણે ગયા વિડીયોમાં જ વાત કરી, સૌથી મોટી ઘાત 1, 2 અને 3, 3થી મોટી ઘાત નથી. એટલે આ બહુપદી છે એની મોટામાં મોટી ઘાત કઈ છે? તો કે 3 છે. એટલે આ બહુપદી કેવી કહેવાશે? ત્રિઘાત બહુપદી. કેવી કહેવાશે? ત્રિઘાત બહુપદી કહેવાશે. ઓકે, હવે બીજું છે, 4 - y² બરાબર, 4 - y² આમાં તો એક જ ચલ છે ને એક જ છે, એટલે એની ઘાત કેટલી છે? જો આ વાયની ઘાત કેટલી છે? 2, તો આને શું કહેવાશે? દ્વિઘાત બહુપદી કહેવાશે. ઓકે, આ ટી 5t - √7 √7, તો ચલ છે, ચલ એ આપણું શું છે? ટી છે, એની ઘાત કેટલી છે? 1 છે, તો આને કહેવાશે 1 અને 1 ઘાતો, એને આપણે શું કહીએ છીએ? તો કે સુરેખ બહુપદી કહીએ છીએ, એક ઘાતવાળી બહુપદીને. બરાબર છે. ઓકે, હવે આ 3 છે, જો અચળ પદ છે, એટલે આ કેવી થશે? શૂન્ય બહુપદી, અથવા આપણે એવું કહી શકાય કે અચળ પદ કહી શકાય. બરાબર છે, આની ઘાત, આની સાથે કાંઈ પણ વસ્તુ હોઈ શકે, 3x⁻¹ ઘાત. બરાબર, તો આ બહુપદીમાં ઘાત કેટલી આવી જશે? તો કે 0 આવશે. બરાબર, બહુપદીઓ, દાખલા નંબર 5, બહુપદીઓ સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત છે તે વર્ગીકૃત કરો. સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે, એવું ચેક કરવાનું છે. હવે જો એક્સ સ્ક્વેર વત્તા એક્સ, ચલ તો એક જ છે, એક્સ ને એક્સ. બરાબર, સૌથી મોટી ઘાત કઈ છે? તો કે 2 ઘાત છે, તો 2 ઘાત હોય તો એને શું કહેવાય? તો કે દ્વિઘાત. બરાબર, આ બે પદ છે, બે પદ, એમાં સૌથી મોટી ઘાત કઈ છે? તો કે 3 ઘાત છે, તો આને શું કહેવાશે? ત્રિઘાત કહેવાશે. બરાબર, આ આખે આખા સમીકરણમાં
મોટી ઘાત કઈ કહેવાશે? તો કે બે છે, બે એ મોટી ઘાત કહેવાશે. તો આ કેવી કહેવાશે? દ્વિઘાત. બરાબર. ટીની કેટલી ઘાત છે? તો કે એક જ ઘાત છે. તો આને શું કહેવાશે? સુરેખ. એક ઘાતવાળી બહુપદી હોય એને શું કહેવાય? સુરેખ કહેવાય. આર છે તો એની કેટલી ઘાત છે? બે ઘાત છે. તો એને શું કહેવાય? ત્રિઘાત, દ્વિઘાત બહુપદી કહેવાશે. બરાબર. હવે સાત એક્સની ત્રણ ઘાત એને શું કહેવાશે? તો કે ત્રિઘાત બહુપદી કહેવાશે. બરાબર. આવી રીતે સ્વાધ્યાય 2.1 જે રિવિઝન જ હતું 8મા ધોરણનું એ આપણે પૂરું કર્યું. નમસ્તે.